તો હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. હાર્દિકની ઉપવાસ છાવણી માટે નવો ડોમ તૈયાર કરાયો છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત હાર્દિકને આજે મુલાકાત લેવાના છે. પ્રકાશ આંબેડકર પણ હાર્દિકની મુલાકાત કરે તેવી શક્યતા છે. પાટીદાર ધાર્મિક સંસ્થાના અગ્રણીઓની સરકાર સાથે મુલાકાતની પણ આજે શક્યતા સેવાઈ રહી છે. તો આવી છે વધુ જાણકારી માટે મૌલિક આપણી સાથે લાઈવ જોડાયા છે. જી મૌલિક, જે ઉપવાસ છાવણી છે, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે, ઉપવાસ છાવણીમાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને કોણ કોણ આજે હાર્દિકની મુલાકાત લેવાનું છે? જી બિલકુલ, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે ત્યારે સ્વાભાવિક રીતે આ જે ઉપવાસ છાવણી છે તેની અનેક લોકો નેતાઓ સહિત જે સમર્થનકર્તાઓ છે તે મુલાકાત લઈ રહ્યા છે. તેને જોતા હવે હાર્દિક પટેલના જે ઉપવાસ છાવણીનું સ્થળ છે તે ઘરની અંદર જ બીજો એક નવો પંડાલ બનાવવામાં આવ્યો છે અને એક મોટા ઉપવાસ સ્થળનું સ્થાપના કરવામાં આવી છે. હું આપને દ્રશ્ય બતાવવા માગીશ કે હાર્દિક પટેલ હાલ 18મા દિવસે પણ ઉપવાસ ઉપર જે છાવણી સ્થળ છે ત્યાં આગળ જ તેમની જે દૈનિક ક્રિયાઓ છે ત્યાં આગળ કરતા હોય છે. અહીંયા આગળ અનેક લોકો તેમને મળવા માટે આવતા હોય છે, સમર્થનકર્તાઓ પણ મળવા આવતા હોય છે અને નેતાઓ પણ મળવા આવતા હોય છે. ત્યારે 18મા દિવસે પણ હજી અનેક સરકાર તરફથી જે પ્રત્યુત્તર છે તે પ્રત્યુત્તર હજી સુધી આપવામાં નથી આવી રહ્યો. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે આજે જ્યારે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત છે તે પણ અહીંયા આગળ 2:30 વાગ્યાની આસપાસ તેમની મુલાકાત લઈ શકે છે અને ત્યારબાદ અન્ય જે પ્રકાશ આંબેડકર જે પૌપુત્ર કહી શકાય કે અત્યારે હાલ આંબેડકરના જે પૌપુત્ર છે તેમની પણ મુલાકાતની શક્યતા રહી છે. ત્યારે પાસ તરફથી અન્ય જે ધાર્મિક સંસ્થાઓ છે તેમની પણ મુલાકાતની આજે હાલ શક્યતા જોઈ રહી છે. પરંતુ સરકાર તરફથી હજી કોઈ પ્રત્યુત્તર નથી આવ્યો. પાસ કન્વીનર ગીતા પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. ગીતાબેન, છેલ્લા 18 દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ પર છે, અનેક જે મુદ્દાઓ છે તે જોવા મળ્યા, પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક લાઠી વરસાવી, મીડિયા ઉપર હોય કે જે પાસ કાર્યકર્તાઓ છે તેને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આગામી જે કહી શકાય કાર્યક્રમ કઈ રીતનો રહેશે, સરકારની જે જવાબ આપવાની નીતિ નથી તેને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ, છેલ્લા ઘણા દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે હાર્દિકભાઈ પોતાના અનશન પર છે અને આજે એમનો 18મો દિવસ છે. અને અમે તો વારંવાર કહી ચૂક્યા છીએ કે આ જાડી ચામડીની સરકાર છે, એમને કંઈ ફરક નથી પડતો કોઈ જીવે કે મરે. અને આજે જે ઘટનાક્રમ જે બની રહ્યા છે અને હાર્દિકભાઈને હોસ્પિટલથી ઘરે લાવતા હતા ત્યારની પરિસ્થિતિ આપના પર શું થઈ આપ બધા જાણીએ છીએ. પણ જે તાનાશાહ અને દાદાગીરીનો જે ઉપયોગ કરી અને આજે પણ સમર્થકોને અંદર નહીં આવવા દેવા, હાઈકોર્ટની પણ કહેવાય ને ન્યાયતંત્ર પર આપણને પૂરેપૂરો વિશ્વાસ ને ભરોસો હોય છે, પણ આજે ન્યાયતંત્રની પણ મજાક ઉડી રહી હોય એવું ગ્રીનવુડના ગેટ પરથી લાગી રહ્યું છે. કારણ કે સ્ટુડન્ટો સમર્થન કરવા આવે છે હાર્દિકભાઈને, તો એના પર પણ એને ઉઠબેશ કરાવવામાં આવે છે કે તમે હાર્દિકના ઘરે ગયા હતા. એટલે આ ટાઈપની તાનાશાહ અને દાદાગીરીનો ભરપૂર ઉપયોગ કરે છે પોલીસ તંત્ર. પોલીસ તંત્ર કોના ઈશારે કામ કરે છે, પણ પોલીસ તંત્રને મારે કહેવું છે કે સરકાર આવતી જતી હોય છે, બદલાતી રહેતી હોય છે, તમે તમારા સત્તાનો દુરુપયોગ ન કરો મહેરબાની કરી. અને આ છેલ્લા જે આજે 18મો દિવસ છે એની વાત કરું કે આ સરકાર કોઈ પણ સંજોગોમાં હાર્દિક મરે કે જીવે એમને કાંઈ ફરક નથી પડતો, સમર્થકોને અંદર ન આવવા દો. કોઈ પણ સંજોગોમાં હાર્દિક એકલો પડી જાય, એની સાથે કોઈ રહે નહીં આજુબાજુમાં, એ રીતિ નીતિનો ઉપયોગ કરી લે અને હાર્દિક કંટાળીને છેવટે ઊભો થઈ જાય. એટલે હાર્દિક તો પોતાના અનશન ચાલુ છે અને ચાલુ રાખવાના છે જ્યાં સુધી અમારી મુખ્ય માંગણીઓ છે કે પાટીદાર સમાજને અનામત મળે, ખેડૂતોનું દેવું માફ થાય. અલ્પેશ કથરિયાને પણ આ લોકોએ ખોટી રીતે જેલની અંદર નાખી દીધો છે, તો એને પણ એક જેલ મુક્તિ મળે. આ ત્રણ માંગણીઓ સાથે અમે હજી પણ અડક છીએ. જ્યાં સુધી અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી અનશન ચાલુ રહેવાનું. બિલકુલ, તો આ તપાસ કન્વીનર જેમનું કહેવું છે કે પોલીસ પોતાનો સત્તાનો જે દુરુપયોગ છે તે કરી રહી છે, ક્યાંક ને ક્યાંક સમર્થનકર્તાઓ છે તેને પણ રોકી અને હાર્દિકના અનશનને સક્સેસ ન જાય તે માટેના પૂરતા પ્રયત્ન કરી રહી છે. પરંતુ આપ અત્યારે પણ જોઈ શકો છો હાર્દિકના અનેક સમર્થનકર્તાઓ વહેલી સવારથી જે અહીંયા પંડાલ ઉપર છે તે ઉપવાસમાં સમર્થન આપવા માટે હાજર છે. હાર્દિક પણ પોતાના જે ઉપવાસ આંદોલન છે તેને લઈ અત્યારે હાલ મક્કમ અને અડગ છે. છેલ્લા 18 દિવસથી આ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. અનેક નેતાઓ સમર્થનકર્તાઓ હાલ પણ તેમને મળવા માટે આવી રહ્યા છે. જી બિલકુલ, આભાર મૌલિક સમગ્ર જાણકારી આપવા માટે.